बिलीमोराथी वगैरह ने जोड़ती नैरोगेज ट्रेन ट्रैक बंद कर दीधा बाद कांग्रेस तेमज आदिवासी संगठनों द्वारा करवामां आवेला आंदोलन पगले बंद थयेली बापू की ट्रेन ने नवा रूप रंग साथे शुरू करवामां आवी छे, जेने नवसारी ना सांसद अने भाजपना प्रदेश प्रमुख सी आर पाटिले लीली झंडी बतावी प्रस्थान कराव्यु हतुं। नवसारी जिला बिलीमोराथी डांग जिल्लाना वगैरह सुधीना ट्रेन में सफर थी कुदरती नजारो जोई शकाय छे। जो कि आ ट्रेन नु भाड़ू 15 थी वधारीने 40 रूपया करवामां आव्युं छे, ज्यारे एसी कोच नु भाड़ू 560 नक्की करायुं छे। હું આપ સર્વેને અભિનંદન એટલા માટે આપું છું કે આજે બિલીમોરાથી વઘઈ જનારી નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે। વર્ષોથી આ ચાલતી ટ્રેન વચ્ચે વરસાદને કારણે બંધ થઈ હતી, ફરી શરૂ કરવામાં આવી ત્યાર પછી ફરી એકવાર બંધ થઈ હતી, પરંતુ હમણાં નવા મંત્રીમંડળમાં રેલવે મંત્રી તરીકેની જવાબદારી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવજીએ સંભાળી, સુરતના રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેને સંભાળી, અમે એમને વિનંતી કરી હતી અને એના આધારે અમને આ ટ્રેન ફરી ચાલુ કરવા માટે અમને ખાતરી આપી હતી અને ખૂબ ઝડપમાં અમને આ નિર્ણય કરીને આને મંજૂરી મળી છે। આજે મુંબઈના ડીઆરએમસી પણ આજે એના માટે હાજર રહ્યા છે, એમાં નવા શણગાર સાથે નવા એસી કોચ સાથે અને જેમને કુદરતી સૌંદર્યનું રસપાન કરવું છે એના માટેની આખા ગ્લાસના સ્ક્રીનવાળી વિન્ડોઝ એ પણ એમાં લગાવવામાં આવી છે અને જેના કારણે લોકો કુદરતી સૌંદર્ય પણ આમાંથી માણી શકશે। આદિવાસી વિસ્તાર માટે, આદિવાસી ભાઈ બહેનો માટે આ ટ્રેન અત્યંત જરૂરી છે, એમની જીવાદોરી છે અને આ જીવાદોરીની એમની ટ્રેન સતત ચાલતી રહે એવી અમારી જે માગણી છે। મને વિશ્વાસ છે કે રેલવે દ્વારા હવે એની કાળજી લઈને કાયમ માટે આ ચાલતી રહે, કોઈ ફરિયાદ ન આવે એ પ્રકારે એને કન્ટિન્યુ રાખશે। આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન જે નવું બન્યું છે, જેના પ્લેટફોર્મની ઉપરના જ ભાગમાં 400 બેડની 5-સ્ટાર હોટલ બની છે, પરંતુ ત્યાં ટ્રેનો ઓછી હતી, અમે અશ્વિની કુમાર વૈષ્ણવજીને વિનંતી કરી હતી અને એમણે ગઈકાલે 3 નવી ટ્રેનો વાયા ગાંધીનગર રેલવે સ્ટેશન થઈને જાય એની મંજૂરી આપી છે। એનાથી ગાંધીનગર સ્ટેશનનું ડેવલપમેન્ટ કે આપણા દેશના રેલવે સ્ટેશનો હવે કયા પ્રકારે પોતાનો રંગ બદલી રહ્યા છે અને કેવી રીતે તૈયાર થઈ રહ્યા છે એ પણ આપણને જોવા મળશે। અત્યંત સુવિધા સાથે હવે રેલવે સ્ટેશનો ડેવલપ થઈ રહ્યા છે, અમે બીજી 2 ટ્રેનો શતાબ્દી અને ગુજરાત કિંગને પણ ગાંધીનગર સુધી લંબાવવા માટેની માગણી કરી છે, એ પણ જલ્દીથી મળી જશે। સાથે અમે વલસાડથી પાલનપુર સુધી અથવા તો આબુ સુધી એક ટ્રેન મળે, જેના કારણે ઉત્તર ગુજરાતના લોકો ખૂબ ઓછા દરે અહીં લોકો બસમાં 1000 રૂપિયા થાય છે તો લગભગ 200 રૂપિયામાં પોતાનો પ્રવાસ કરે, એક બસના ભાડામાં 5 લોકો એનો પ્રવાસ કરી શકે, રાતના સમયમાં જ આરામ કરીને પોતાનો પ્રવાસ પૂર્ણ કરે, દિવસના કામ પતાવીને સાંજે પાછા આવી શકે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારી માગણી છે અને જલ્દીથી એ પણ ઉત્તર ગુજરાતના લોકોની ખૂબ દિવસની માગણી જે પેન્ડિંગ છે એ પણ જલ્દીથી પૂરી થશે એવો હું આપ સૌને ખાતરી આપું છું। ટ્રેન શરૂ થઈ છે, આદિવાસીની એક ફટકો સમાન છે, 15 રૂપિયાના 40 રૂપિયા થયા છે, એ માટે કોઈક રજૂઆત થશે ભાવ ઘટાડા માટે? શું નામ છે તમારું? મનુભાઈ પટેલ જી। મનુભાઈ, ખાસ કરીને આજે ફરીથી આવેલા નેરોગેજ ટ્રેન શરૂઆત થઈ ગઈ, શું કહેવા માંગે? વેરી નાઇસ ટાઈમ, આજનો દિવસ બહુ જબરજસ્ત દિવસ કહેવાય, કારણ કે આ જે ટ્રેન છે એ છેલ્લા 1.5 વર્ષથી બંધ છે, બંધ જાહેર થયેલી અને આજે રીસ્ટાર્ટ થાય છે એનો અમને એક મુસાફર તરીકે એટલો બધો આનંદ થાય છે કે આ જે ટ્રેન છે એ ટ્રેનના સરાઉન્ડિંગનો જે વિડીયો અને લુકઆઉટ છે એટલો નાઇસ છે કે તમારી ટિકિટો 2 સ્ટેશન જતાં જ પૂરી થઈ જાય એટલો સરસ નજારો છે। અને બીજી એક સરસ મજાની વાત કે બિલીમોરાથી વઘઈ સુધી જતાં આદિવાસી જે વિસ્તારો છે અહીંના લોકોને પણ આનો ફરી તકનો લાભ મળે છે, એ પણ એક ગર્વ અને આનંદ અનુભવ છે। આ નિમિત્તે બિલીમોરા અને વેસ્ટર્ન રેલવેના જે સંયોજકો અથવા તો નિયામકો છે એમને પણ અભિનંદનને પાત્ર છે કે આ ટ્રેન ફરીથી શરૂ કરી, ફરી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એવી ઈચ્છા રાખીએ કે આ ટ્રેન નેરો ગેજમાંથી બ્રોડ ગેજમાં પણ કન્વર્ટ થઈ શકે એવી અમે ઈચ્છા રાખીએ છીએ, કારણ કે સીધી નાસિક સુધી જાય તો ટ્રાન્સપોર્ટેશન માટે પણ બેસ્ટ છે અને લોકોને પણ નાસિક સુધીનો ટ્રાવેલ્સ માટે બેસ્ટમાં બેસ્ટ રૂટ તરીકે અવેલેબલ થશે એવી શુભેચ્છા પાઠવે છે। થેન્ક યુ વેરી મચ।